स्वागत है। बाल मित्रों धोरण बीजो गणित गम्मत एम आप प्रकरण पांच पेटर्न जोईए छे। पाठ्यपुस्तक तमारी खोलो बाळको, एम आप पाना नंबर 34 सुधी जोई लीधुं छे। पेटर्न जुओ ने ते मुजब खाना भरो। हवे बाळ मित्रों पाना नंबर 35 पर आ पेज नंबर तमारी पाठ्यपुस्तक में खोलो। पाना नंबर 35 एम जुओ संख्या ने पेटर्न एवो टॉपिक छे आपणो ई जोईए। હવે આપણે સંખ્યાની કેટલીક પેટર્ન જોઈ આપણે જોઈ ને પેટર્નની ખાલી જગ્યામાં યોગ્ય સંખ્યા પૂરો જો આમાં સંખ્યાની પેટર્ન આપેલી છે 1 3 5 7 તો કેટલા કેટલા ગાળે સંખ્યા લીધી છે 1 પછી 2 નથી ડાયરેક્ટ 3 પછી 4 પછી 5 એક સંખ્યા મૂકીને એક સંખ્યા લીધેલી છે તો જો બાળકો 1 પછી 3 પછી 5 અને 7 એટલી સંખ્યા આપેલી છે ત્રિકોણમાં જુઓ તો હવે કઈ આવશે આખી સંખ્યામાં જુઓ 1 મૂકીને 1 લીધેલી છે તો અહીંયા આપણે 8 નો લખે તો અહીં શું આવશે જવાબમાં આપણે 9 તો ત્યાં તમે 9 લખો પેન્સિલથી લખજો પાઠ્યપુસ્તકમાં જ પૂરતું જવાનું છે સાથે સાથે ત્યાર પછી નીચે જુઓ 20 30 40 50 60 70 આમાં કોઈ જગ્યા નથી ડાયરેક્ટ આપી દીધા છે સંખ્યા 20 30 40 50 60 70 80 ડાયરેક્ટ જ આપણે આમાં સંખ્યા આપેલી છે તો બાળ મિત્રો 70 પછી શું આવશે ડાયરેક્ટ અહીંયા જો આપણે કેમ કરેલું છે 20 30 40 50 60 70 એવી રીતે આમાં આપ્યું છે તો હવે શું આવે 70 પછી 80 તો જ્યાં ખાલી જગ્યા છે ત્યાં તમારે 80 લખવાના રહેશે ત્યાર પછી જુઓ બાળ મિત્રો ત્યાર પછી નીચેનું ત્રીજું જુઓ 24 પછી 27 પછી 30 33 ને 36 તો આમાં કેટલા અંક મૂકીને સંખ્યા લખેલી છે 24 છે જો 24 પછી આમ કરીને આમ 27 લખેલું છે પછી આમ કરીને આમ 30 પછી 33 પછી 36 અને અહીંયા કેટલા લખવાના છે એ જવાબ લખવાનો છે તો બાળ મિત્રો કેટલી સંખ્યા 24 પછી કઈ નથી 25 ને 26 નથી લખી 27 એટલે કેટલા અંક મૂકીને લખેલી છે 90 અંક કેટલા 90 તો હવે અહીંયા કઈ કેટલા અંક મૂકશું 37 ને 38 મૂકીએ પછી શું આવે 39 તો જવાબમાં શું આવશે બાળ મિત્રો 39 આ આપણે પેટર્ન પૂરી કરીએ છીએ પણ આપણે વિચારવાનું કે ભાઈ 24 પછી ડાયરેક્ટ 27 છે તો વચ્ચે કયા અંક નથી લખ્યા 2 કે 3 તો અહીંયા કેટલા અંક નથી લખ્યા 90 નો ગાળો છે બધામાં 90 નો ગેપ છે એટલે આપણે અહીંયા 36 આવે એટલે જવાબ લખવાનો હોય તો વિચારવાનું કે 36 પછી 37 ને 38 બે અંક પછી 39 એટલે બે અંકના ગાળામાં લખેલી છે ત્યાર પછી બાળ મિત્રો જુઓ 5 10 15 20 25 30 પછી ખાલી જગ્યા આપેલી છે પછી 40 50 ને 55 તો આમાં જુઓ બાળ મિત્રો એમાં કેમ આપ્યું છે જોઈએ આપણે જો 5 પછી 10 પછી 15 પછી 20 પછી 25 પછી 30 પછી ખાલી ખાલી છે જો પછી 40 પછી ખાલી ખાનું છે પછી 50 અને છેલ્લે પણ ખાનું ખાલી છે તો બાળકો અહીંયા કેટલા કેટલામાં ગેપ છે 5 10 15 20 25 30 પાંચ પાંચનો કેટલો 5 5 તો 30 પછી શું આવશે 35 40 40 પછી 45 45 50 50 પછી
શીખી શકીએ છીએ પેટર્ન આપણે અહીંયા બધા અંશ છે પછી આગળ જોવા જઈએ તો 60 65 70 75 પછી બબ્બે એક એક ના ગાણા લઈએ પછી 3 4 તો વચ્ચેના જૂથમાંના હોય પૂરા કરતા જવાના ત્યાર પછી પાછળ પાના નંબર 36 પર જુઓ શું છે ટી ટુ ડેકો બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યાએ પહોંચે છે કેટલી બે સંખ્યા કૂદીને ત્રીજી સંખ્યા એટલે વચ્ચે એક સંખ્યા ખાલી મૂકે છે હવે ટી ટુ ક્યાં જશે એવો પ્રશ્ન કર્યો હવે આ ટી ટુ એટલે ડેડકો ક્યાં જશે ટી ટુ જ્યાં જશે તે સંખ્યા પર આપણે શું કરવાનું છે ગોળ રાઉન્ડ જો એ એક સંખ્યા મૂકીને એક સંખ્યા પર જાય છે જો પહેલા 3 પછી 6 ઉપર પછી એમ બબ્બે બબ્બે સંખ્યા મૂકીને આપણે ગોળ રાઉન્ડ કરવાનો રહેશે તો ચાલો બાળકો આપણે પહેલા હું અહીંયા દોરું છું તમે જો એટલે તમને પણ ખ્યાલ આવે તમારે ક્યાં લખવાનું છે તો તમને પણ ખ્યાલ નહીં આવે કે ક્યાં લખવાનું છે ગોળ ક્યાં કરવાનું છે ચાલીસ
अड़सठ अने पछी अठ्योतेर एटले आपणे बधामां केटला उमेरता जवाना छे आ संख्या थी लईने अहींया सुधी लखी एटले बधामां दस दस उमेरता जवाना छे कारण के दरेक पत्थर केटलामां पत्थरे पहोंचे छे दस ना पत्थरे एटले आपणे बधामां दस 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 उमेरता जवाना छे आ तमारी खाली जग्यामां लखी लो। त्यार पछी बाळ मित्रो पाना नंबर 37 એમાં જો વાંચો અને ક્રમમાં શું આવશે તે લખો તો આ તો બાળકો જોઈ જોઈને જ લખવાનું છે હું તમને એક ઉદાહરણ ત્રણ ચાર કરાવું છું જોઈ લો એમાં જો પેલા નું લખ્યું છે મન નમ અને મ બરાબર ત્યાર પછી નીચે પણ જો એક બે ત્રણ ત્યાર પછી દિવસ રાત દિવસ ત્યાર પછી એક બે એક સત્યાસી અઠ્યાસી નેવ્યાસી તો આમાં શું કરવાનું છે જો મન ન મન તો હવે શું આવશે ફરી પાછું ન પછી મન આપણે આ જોઈ જોઈને જ લખવાનું છે પછી મન આ રીતના તમારા ખાલી ખાના છે ઈ પૂરી નાખો ત્યાર પછી જો એક બે ત્રણ આમાં હળવાય તો પછી શું આવશે ચાર પાંચ છ સાત પછી નીચે જો દિવસ રાત દિવસ તો પાછું શું આવશે રાત દિવસ રાત ફરી દિવસ ત્યાર પછી જો એક બે એક તો શું આવશે બે એક બે એક આમાં જો ગુણાંક આપ્યું છે સત્યાસી અઠ્યાસી નેવ્યાસી પછી શું આવે નેવું એકાણું બાણું ત્રણ સમજાણું બાળ મિત્રો ત્યાર પછી પાછો જુઓ તો શું છે પાના નંબર 38 પર કેતુએ પાંદડા ભેગા કરીને કેટલી પેટર્ન બનાવી છે જો તો બાળ મિત્રો દેખાય છે કેટલી પેટર્ન બનાવી છે હવે તમે પણ કેટલા પાંદડા ભેગા કરો અને તેમને જુદી જુદી પેટર્નમાં ગોઠવો દિવાસ રાઈનો ઉપયોગ કરીને પણ પેટર્ન દોરો તમારા જો બાળ મિત્રો 38 માં તમને જે ખાલી આપ્યું છે એ તમારા ઘરે અલગ અલગ પેટર્ન અલગ અલગ પાંદડાની ડિઝાઇન અલગ અલગ સાડીની ડિઝાઇન એવી તમારે ભાત એટલે પેટર્ન દોરવાની રહેશે હવે બાળ મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 5 પૂર્ણ થાય છે આજે આપણે થોડુંક સ્વાધ્યાય પોથીમાં જોઈ લઈએ સાથે સાથે તમારી સ્વાધ્યાય પોથી ખોલો એમાં પાના નંબર 48 પર જુઓ પાના નંબર 48 એમાં પ્રશ્ન પહેલો પેટર્ન આગળ વધારો આપણે જ્યારે પ્રકરણની શરૂઆત કરી પાઠ્યપુસ્તકમાં ત્યારે એ થયું ને કે પેટર્ન આગળ વધારો તો અત્યારે તમારે તમારા સ્વાધ્યાય પોથીમાં સાથે જ કરતું જવાનું છે પ્રશ્ન પહેલો પેટર્ન આગળ વધારો જો એમાં પહેલામાં શું આપ્યું છે ત્રિકોણ પછી ગોળ પછી ત્રિકોણ અને ફરી ગોળ
त्यार पछी नीचे जो જો અહીંયા આપણે પેટર્ન આગળ વધારો એટલે આપણે અહીંયા તમને ચાર આ રીતના આપેલા છે જો આ માયકુ છે તો ત્યાં જ તમારે અહીંયા ગોળ છે એટલે કઈ પેટર્ન આવશે ત્રિકોણની ત્યાર પછી ગોળ ફરી ત્રિકોણ અને ફરી ગોળ અહીંયા એટલે આપણે શું અહીંયા તમારે જોઈન્ટ જોઈન્ટ ખાલી પેટર્ન જ આગળ વધારવાની છે બીજું કાંઈ જ કરવાનું अर्धचंद्र समझाऊं त्यार पछी बाळ मित्रों चौथी जो पेटर्न बॉल अने बेट आपेलू छे तो तमारे ई रीतना जॉइन जॉइनने बॉल अने बेट दोरवानो छे एवी ज रीतना बधी पेटर्न हवे नीचेनी छे ए तमारे जॉइन जॉइनने करवानी छे त्यार पछी सामेनी जो पेटर्न मुजब खाली स्थानमां योग्य अंक लखो શું આપેલું છે ચાર આપ્યા છે
પછી ખાલી જગ્યા છે પછી 12 પછી 20 તો વચ્ચે ખાલી ખાલી જગ્યા છે તો 4 પછી શું આવશે 8 8 પછી 16 અને 24 તા તમારો ખાનામાં પૂરી નાખજો મજા આવે છે બાળકો આ પ્રકરણ પાછળ પાસ તો મજા આવે એવું જ છે પછી જો 3 પછી ખાલી જગ્યા છે પછી 12 અને ફરી ખાલી જગ્યા આવે છે તો આમાં બાળકો શું આવશે 3 કામનો ગાળો છે જો 3 પછી 4 ને 5 બબ્બેના ગાળો છે કે શું 6 અને 9 7 8 એટલે બબ્બેનો ગાળો આવ્યો ને પછી 12 છે તો શું આવશે 15 18 આપેલા છે ને બાળકો હા 18 આપેલા છે બાળ મિત્રો ત્યાર પછી જો નીચે 20 18 અને 100 તો 20 18 ને 100 તો અહીંયા 20 ને 18 અહીંયા શું આવશે 19 પછી 17 ને પછી 15 તો કઈ રીતના સંખ્યા બની ઊંધી 15 16 17 18 19 ને 20 સમજાણું ને ઊંધા એરા મૂકી દીધા ત્યાર પછી જુઓ બાળ મિત્રો 31 આપ્યા છે પછી બે ખાલી જગ્યા છે પછી 34 અને 36 તો શું આવશે આ તો આમ એવું છે વાત ખ્યાલ આપી છે શું આવશે 32 33 ને 35 સમજાવું કે બાળ મિત્રો તો અહીંયા આપણે આજે ગણિત ગમતનો અહીંયા આપણે આજે પૂર્ણ કરી છે રાખીએ છીએ આગળનો પ્રશ્ન 3 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું બાળ મિત્રો તમારી સાધ્ય પોથીમાં તો તમે કરતા જ ગયા છો પણ જો હું તમને જ્યાં હોમવર્ક આપું છું તમારે ફરીથી કરવાનું રહેશે હોમવર્ક તો કરવું પડે ને તો ચાલો હોમવર્ક લખી લો તારીખ લખજો 8 10 20 એમાં સગે પોથીમાં પાના નંબર 48 અને આપણે ગણિતની ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં કેટલા પાના નંબર હતું